લોકવાઈ કા મુજબ ટિટોડીના ઈંડા પર સારા વરસાદની આગાહી કરી રહ્યાના સંકેતો આપ્યા. દેશના હવામાન વિભાગે પણ ચોમાસુ સારું છે ની આગાહી કરી, પણ કમનસીબે ઉપરવાસ અને નવસારી જિલ્લામાં માફકસર વરસાદ ન વરસવાને કારણે જીવાદોરી ગણાતા વાંસદા તાલુકામાં કેલિયા અને જૂજ ડેમોમાં નોંધપાત્ર પાણીનો ભરાવો ન થતા સિંચાઈ વિભાગ સાથે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ, જેમાંથી જિલ્લાના 20થી વધારે ગામોના લોકોને પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ વખતે જાણે કુદરત ખેડૂતોથી રિસાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે, પરંતુ મેઘરાજાની મહેર હજુ સુધી નવસારી જિલ્લાના ઉપરવાસ કે નવસારી જિલ્લામાં હજુ સુધી થઈ શકી નથી. સિઝનનો માત્ર 28% જ વરસાદ નોંધાતા હવે ધરતીપુત્ર પાક બચાવવાની જહેમતમાં લાગી ગયા છે. જૂજ ડેમના પાણીથી વાંસદા ચીખલી તાલુકાના કુલ 17 જેટલા ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે તાલુકામાં નાગલી, ડાંગર, જુવાર જેવા પાકોનો સમાવેશ થાય છે. કમોસમી વરસાદના કારણે પહેલા પાક નિષ્ફળ ગયો અને ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે સારો વરસાદ આવવા ખેડૂતોએ પાક સારો ઉત્તર કર્યો છે એવી આશા હતી, પરંતુ એ આશા ઉપર પર પાણી ફરી વળ્યું છે, જ્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 21 દિવસથી એક ટીપું પાણી વરસાદ વરસ્યો નથી. અધુરામાં પૂર ઉપરવાસમાં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ ન પડતા હવે ડેમમાં પાણીની આવક ઓછી દેખાઈ રહી છે. હાલ ડેમમાં માત્ર 48% જેટલો ભરાયો છે, જેના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ડેમની પરિસ્થિતિમાં તેમ કે વરસાદ ઓછો છે એટલે હાલે 50% જ ભરાયો છે. જૂજ 49% ને કેલિયા 52% ભરાયો છે. હવે આગામી દિવસમાં હવામાન વિભાગની આગાહી કહે છે કે 18 તારીખ પછી વરસાદ પડશે, તો થોડા ટાઈમે ભરાઈ જશે. અત્યારે રોટેશન બાબતે કંઈક રોટેશન બાબતે કોઈ બી ખેડૂતોની માંગણી આવે, બધાની સહમતિ હોય તો પાણીનું રોટેશન આપીશું. કેટલા દિવસ ચાલે એટલું છે? જો વરસાદ ખેંચાય તો પછી એમ તો 2-3 મહિના સુધી ચાલે પીવા માટે.